થોડી ધૂળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે સુરત થી માદરે વતન જતા મુસાફરો ની ભીડ ભારે ઉમટી રહી છે। સુરત રેલવે સ્ટેશન ખાતે હોળી ના સમયે મુસાફરો નો ઘસારો જોવા મળ્યો હતો। લોકો ટ્રેન માં બેસવા માટે રીતસર ની પડાપડી કરતા નજરે પડ્યા હતા। સુરત એ મિની ભારત તરીકે જાણીતું છે। અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે। વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે। આગામી સમયમાં હોળી ધૂળેટીનો પર્વ છે। અન્ય રાજ્યોથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતનમાં જાય છે, પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે। પરિણામે સુરત રેલવે સ્ટેશન પર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે। તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોચમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક પ્લેટફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે। હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાને કારણે હાલાકી થતી હોય છે। આ ઉપરાંત રેલવે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।